જય મુરલીધર વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત કરું છું જેમાં આપણે આજે જોવાનું છે ચાલુ ગૃહ કાર્ય કરીએ તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલો જે વિડીયો આપણો હતો એની અંદર ઈટની મેં સમજણ આપેલી હતી એના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે તો અહીંયા શું કીધેલું છે આપણને કે દિવાલ ચણવા માટે નીચેનામાંથી ઈંટોની કઈ કઈ બાજુઓનો ઉપયોગ થાય છે તેના નીચે આપેલા ક્રમ ઉપર આપણે ગોળ વર્તુળ જો સાચો જવાબ હોય તો શું આપવાનું છે ગોળ વર્તુળ કરવાનું છે અહીંયા આપણને પાંચ ઓપ્શન આપેલા છે અને પાંચ આકૃતિઓ આપેલી છે પ્રશ્ન નંબર એકની અંદર કે અ બ ક ડ અને ઈ તો આપણે જોતા હોઈએ છીએ કે ઈટને આડી મૂકે તો આવો લંબચોરસ આકાર મળે છે અને ઈટની આ બાજુની સાઈડમાં જોઈએ તો આપણને આવો આકાર જોવા મળે છે કે એનો અર્થ એવો થયો કે ઓપ્શન ક અને ઈ છે એ બંને છે એ દિવાલ ચણવા માટે આપણને આકાર પરફેક્ટ છે એટલા માટે ક અને ઈ આપણો આન્સર થશે એટલા માટે ઉપર રાઉન્ડ કરેલું છે અને ઈ ઉપર રાઉન્ડ કરેલું છે ઓકે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ છે પ્રશ્ન નંબર નંબર કે પ્રશ્ન અંદર શું કીધું છે આપણને કે નીચેનામાંથી ચિત્ર ઈટનું છે તેના ઉપર આપણે સાચું કરવાનું છે સાચાની નિશાની કરવાની છે તો પેલું છે પેલી આકૃતિ છે એ નળાકારની છે આ આકૃતિ જે છે એ નળાકાર છે એટલે ઈ પણ નું આવે ઈટની આકૃતિ કેવી હોય છે એનો આકાર લંબચોરસ બરાબર સામેથી તો ચેપ્ટરની શરૂઆતમાં જોઈએ કેવો છે લંબઘન છે ઓકે તો બીજું છે ઈ પણ નથી આવતું ત્રીજું છે પ્રિઝમ આકાર ધરાવે છે પાંચમું છે ઈ પાસા જેવો આકાર ધરાવે છે ઈ પણ ઈટ નથી ઈટ કઈ છે અહીંયા ઊભી ઊભી દર્શાવેલી છે જે નંબર ચારમાં જે છે ઈટ છે જેમાં આપણે રાઇટની નિશાની પણ કરેલી છે ઓકે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ છે પ્રશ્ન નંબર છ ની અંદર શું દર્શાવેલું છે કે નીચેનામાંથી કઈ દીવાલ મજબૂત હશે તેની નિશાની આપણે સાચાની કરવાની છે કઈ મજબૂત દીવાલ હશે તો આપણે શરૂઆતના વિડીયોમાં જોઈ ગયા હતા કે કઈ દીવાલ મજબૂત હશે તો એ મેં સમજાવેલું હતું કે આપણે કોઈ પણ વસ્તુ છે એને આપણે એની ઉપર જ આપણે ગોઠવી રાખતા હોઈએ આવી રીતે આવી રીતે આમ તો આ જે વસ્તુ છે એક સમય આવે તો તમે આવી રીતના ગોઠવતા જતા હોય એક સમય આવે તો આ શું થઈ જાય છે કોઈ પણ એક બાજુ શું થઈ જાય પડી જાય ઓકે પણ આ જ ચિત્ર એવું છે બ ચિત્ર કે એમાં તમે તમે ઉપર આમ આવી રીતે દોરે જાઓ છો એની ઉપર જ ઈટ આમ દોરે જાઓ બરોબર છે મૂકે ઈટ મૂકે જાઓ તો શું થઈ જાય અમુક સમય આવે તો ઈટનો આ ભાગ અથવા તો વચ્ચેનો ભાગ અથવા તો આ ભાગ એ હેઠો પડી જશે એટલા માટે ઈ બ જે આપણને આકૃતિ આપેલી છે નમૂનો ઈંટનો કે ઈટની ગોઠવણી આવી રીતે મજબૂત થઈ શકે તો બ છે એ ખોટું આવે ઓકે વિદ્યાર્થી મિત્રો એટલા માટે આપણું અ છે એ સાચું ગણાશે એટલે અ છે ત્યાં આપણે સાચું કરેલું છે શું કામ કેમ કે કોઈ પણ બે ઈટ આપણે જોડેલી હોય એની વચ્ચે ઈટ જો મૂકવામાં આવે તો તે ઈટ છે એ કેવી થઈ જાય છે મજબૂત બને છે કેવું બને છે આ જે દિવાલ આવી રીતના જણવામાં આવે તો એ મજબૂત બને છે અને આ જ પ્રકારે તમે જોયું હશે કે કડિયાઓ કામ કરતા હશે આ પ્રકારે ઈંટ મૂકતા હશે અથવા તો આપણા ઘરની બાજુમાં કોઈ મકાન હોય તો ઈંટ દેખાતી હોય તો તમે જોઈ શકો છો કે આ પ્રકારે જે અમાં આપણને આપેલું છે અઆકૃતિની અંદર એવી રીતે ઈંટોનું ચણતર કરેલું હશે એટલા માટે અઆકૃતિમાં જેમ ઈંટોની ગોઠવણ આપેલી છે દિવાલનું ચણતર આવી રીતે કરવામાં આવે તો દિવાલ આપણી મજબૂત બને છે ત્યારબાદ છે પ્રશ્ન નંબર નવ પ્રશ્ન નંબર નવની ની અંદર આપણને શું કીધેલું છે કે નીચે આપેલી વિગત પરથી પ્રશ્નોના જવાબ લખો નીચે આપેલી વિગત પરથી પ્રશ્નોના જવાબ લખો વિગત કઈ છે કે આ લંબ ચોરસની અંદર આપણને વિગતો આપેલી છે શું આપેલું છે વિગત કે જૂની ઈંટ છે બરાબર છે એમાં હજાર ઈંટ લઈ તો એના બારસો રૂપિયા ભાવ છે કેટલું એક હજાર એક હજાર ઈંટો આપણે ખરીદીએ તો એના બારસો રૂપિયા દેવા પડે ઈટાપુરા ઈટાપુરા શું છે ગામનું નામ છે નવી ઈંટો ઈટાપુરાની નવી ઈટો જો ન્યાની આપણે હજાર ઈટ ખરીદીએ ઈટાપુરાની તો આપણે અઢારસો રૂપિયા દેવા પડે બ્રિકાબાદ છે એ ગામનું નામ છે બ્રિકાબાદની નવી ઈંટો ખરીદવી હોય બરાબર છે એમાં હજાર ઈટો આપણે લઈએ તો એનો ભાવ કેટલો છે બે હજાર રૂપિયા છે એટલે આવી રીતના આપણને ત્રણ પ્રકારની ઈંટો આપેલી છે જૂની ઈંટો અને નવી ઈંટો નવી ઈંટોમાં બે ગામની ઈંટો આપેલી છે ઈટાપુરા અને બ્રિકાબાદની ઈંટો ઓકે ત્રણેયમાં આપણે હજાર ઈંટો જ ખરીદીએ છીએ પણ બધાનો ભાવ કેવો છે અલગ અલગ છે જૂની ઈંટ માટે બારસો રૂપિયા ઈટાપુરાની ઈંટો લેવા માટે અઢા અઢારસો રૂપિયા બ્રિકાબાદની નવી ઈંટો લેવા માટે કેટલા છે બે હજાર રૂપિયા છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા જોઈએ કે જો શૈલેષભાઈને પાંચસો ઈટાપુરાની નવી ઈંટોની ખરીદી કરવી હોય તો તેને કેટલા રૂપિયા થાય તો શું ગોતવાનું કીધું છે રૂપિયા રૂપિયા એટલે શું કહેવાય કિંમત કિંમત અહીંયા પાછળ લખેલી છે અને આપેલું શું છે ઈટો તો ઈટો લખેલી છે તો ઈટાપુરાની ઈંટો જોઈએ તો કે ઈટાપુરાની ઈંટો એક હજાર ઈટો કેટલા થાય છે અઢારસો રૂપિયા ચૂકવવા પડે છે તો કે એક હજાર ઈટે આપણે કેટલી કિંમત ચૂકવવી પડે છે અઢારસો તો પાંચસો ઇટ ખરીદી તો કેટલા રૂપિયા ચૂકવવા પડે ત્યાં આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધો હવે કરશું જ નથી કરવાનું અહીંથી નામ છે ને આપણે ક્રોસ ગુણાકાર કરવાનો છે તો પાંચસો ગુણ્યા અઢારસો આપણે અહીં ઉપર લખ્યું છે અને જે સંખ્યા આવી હતી એના વડે ભાગાકાર કરવાનો એટલે અહીંયા ભાગાકાર કર્યો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ગુણાકારની આવી એક રીત શીખી ગયા કે પાંચસો ગુણ્યા અઢારસો આપેલા હોય તો જેટલા શૂન્ય આવે છે એ મૂકી દેવાના તો કે ચાર શૂન્ય છે એક બે ત્રણ ચાર હવે અઢાર અને પાંચનો ગુણાકાર કરીએ તો કેટલા આવશે

કે પાંચસો ઈંટના કેટલા ખરીદવા હોય તો કેટલા રૂપિયા દેવા પડે છે નવસો રૂપિયા અથવા તો તમે આમ પણ કરી શકો જો હજાર ઈંટ છે એનો અઢારસો રૂપિયા ભાવ હોય હજાર ઈંટનો આપણે અઢારસો રૂપિયા ભાવ ચૂક્યો છે તો પાંચસો છે એ હજાર કેવા કેવાય હજાર કરતાં કેવા કહેવાય અડધા કહેવાય તો અહીંયા અઢારસોના તમે અડધા કરો એટલે કે અઢારસો ભાગ્યા બે કરી નાખો તો પણ તમને જવાબ મળી જાય તો કે બે નવા કેટલા થઈ ગયા અઢાર અઢારમાંથી અઢાર ગયા તો શૂન્ય કેટલા શૂન્ય અંશમાં ઉપર તો કે બે શૂન્ય અહીંયા આપણે ઉપર લગાવી દેવાના તો કેટલા એવા નવસો રૂપિયા આપવાના જવાબ મળે છે તો અહીંયા આપણે સૂચનામાં લખી શકીએ કે પાંચસો ઈટ ખરીદવા માટે રૂપિયા નવસો થશે ત્યાર પછી છે દાખલા નંબર બે કે જો જતીનભાઈને બે હજાર જૂની ઈટો ખરીદવી હોય તો તેને કેટલા રૂપિયા આપવા પડે બે હજાર ઇંટો ખરીદવી હોય બરાબર છે જૂની ઈંટોની વાત કરીએ છીએ તો જૂની ઈંટ હજાર રૂપિયાના કેટલા છે બારસો રૂપિયા તો હજાર વધતા હજાર કરીએ તો આપણને બે હજાર મળી જાય તો આપણે બા હજાર રીટનો ભાવ કેટલો છે તો બારસો રૂપિયા આ હજાર રીટનો ભાવ કેટલો છે તો કે બારસો રૂપિયા આ બંનેનો સરવાળો કર નાખે તો આપણને બે હજાર રીટનો ભાવય મળી જાય ઓકે તો અહીંયા આપણે લખવું કઈ રીતે તો તમે જોઈ શકો છો એક હજાર હિટ બરાબર બારસો રૂપિયા એક હજાર હીટ બરાબર બારસો રૂપિયા તો આ હજાર અને હજાર કેટલા થઈ ગયા બે હજાર ઈટો મળી ગઈ તો બારસો અને બારસો નો સરવાળો કરીએ તો કેટલા આવશે ચોવીસો જવાબ આવશે જો રજનીભાઈને ત્રણ હજાર બ્રિકાબાદની નવી ઈંટો ખરીદવી હોય તો કેટલા રૂપિયા થાય તો બ્રિકાબાદની ઈંટોની વાત કરી કે નહીં બ્રિકાબાદની તો બ્રિકાબાદની ઈટો છે બ્રિકાબાદની તો હજાર હિટના છે કેટલા રૂપિયા છે

બે હજાર આ બધાનો સરવાળો કરી નાખીએ તો આપને ખબર પડી જાય કે ત્રણ હજાર ઈટના આપણે કેટલા રૂપિયા ચૂકવવા પડે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે એક હજાર ઈટ બરાબર બે હજાર ભાવ છે એનો એક હજાર ઇટ બરાબર બે હજાર એક હજાર બરાબર બે હજાર તો આ એક હજાર એક હજાર ને એક હજાર તો એનો સરવાળો કર્યો તો કેટલા આવશે ત્રણ હજાર આવી ગઈ બરાબર બે હજાર વધતા બે હજાર બે હજાર એનો સરવાળો કર્યો તો કેટલા આવશે છ હજાર તો એનો અર્થ એવો થયો કે ત્રણ હજાર બિરકા બાદની નવી ઇંટો ખરીદવી હોય તો છ હજાર રૂપિયા થાય